નેશનલ હાઈવે નંબર 48ના ટોલ ટેક્સમાં 90% વધારાથી ટ્રાન્સપોર્ટરોમાં વિરોધ. ટ્રાન્સપોર્ટરો સાંસદ સહિતના નેતાઓને આવેદનપત્ર આપશે આંદોલનની તૈયારી. કેન્દ્ર સરકારના પરિવહન વિભાગ દ્વારા વાપીના બગવાડા, નવસારીના બોરિયાર ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવે છે, જેમાં વાહનોની કેટેગરી મુજબ 40-90% મુજબ ટોલ ટેક્સમાં વધારાની જાહેરાત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. આ જાહેરાત બાદ વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગુરુવારે વાપી ટ્રાન્સપોર્ટ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી. નેશનલ હાઈવે 48 પર જે 4 ટોલ નાકા પર આવતીકાલથી જે વધારો આવી રહ્યો છે તેનો સખત અમે વિરોધ નોંધાવીએ છીએ. એનું કારણ એ છે, એક તો રોડની કન્ડિશન એટલી બધી ખરાબ છે કે રોડ અને ખાડા બે સરખા જ છે. ખરેખર પરિસ્થિતિ એવી છે કે ટ્રકોના અને ટેમ્પોના અને પ્રાઇવેટ જે નાના વ્હીકલ હોય એને વારંવાર નુકસાન થઈ રહ્યું છે. પાટા તૂટે, ગાડીઓ સમયસર ન પહોંચે અને ભયંકર નુકસાન થઈ રહ્યું છે, જેની કમર તૂટી ગઈ છે ટ્રાન્સપોર્ટરોની. માટે આ ભાવ વધારાનો અમે વિરોધ નોંધાવીએ છીએ. એનું કારણ એક જ છે કે અત્યારની પરિસ્થિતિ જ એવી નથી, રોડની અને કન્ડિશન નથી, ભાવ વધારો એ યોગ્ય નથી. બિલકુલ રોડ કી પરિસ્થિતિ ઠીક હોય ગઈ તો 4 મહિના હોય ગઈ તો 6 મહિના તો પરિસ્થિતિ એ રહી ગઈ. ભાવ વધારા તો અમે પહેલે સે અમકો તો એક સાલ પહેલે બોલા હતા, ભાવ કમ કરને કે લીએ બાત હુઈ હતી. અમને મતલબ સુપ્રીમ કોર્ટને ભી અરજી દી હે, ઉસકા ભી નિકાલ આયા નહીં અભી તક. મેઇન તો એક ટોલનો મુદ્દો છે અને જે રોડ દેખાતા જ નથી. આપણને એવું લાગે કે ગામડામાં પહેલાં જે બળદગાડા ચાલતા ને એના જેવા રોડ પડી ગયા છે. અને એ રોડના હિસાબે રોજ એક્સિડન્ટ થાય છે, ગાડીઓના ટાયર તૂટે છે, ગાડીઓ બ્રેકડાઉન થાય છે. તો મેઇન તો એના માટે. અને બીજું, જે કાલથી જે ટોલનો વધારો છે, એક બાજુ રોડ બનાવતા નથી અને ટોલ એ લોકોએ લગભગ ડબલ જેવા કરી નાખ્યા છે. જે 125 રૂપિયા એલસીવી ટેમ્પોના હતા એ 200 રૂપિયા છે, મલ્ટી એક્સલના 410 રૂપિયાના 800 રૂપિયા. અત્યારે એ પોઝિશન છે કે અમે અમદાવાદથી જો વાપી ગાડી ચલાવીએ તો જે મલ્ટી એક્સલ ગાડી છે એને લગભગ 5.5-6 હજાર રૂપિયા ટોલ લાગે છે. અને અમારી જે પ્રોફિટ છે ગાડી ચલાવીને એક ટ્રીપ મારીને 2-3 હજાર કમાવી છે. એમાં પણ જે રોડ છે, રોડના હિસાબે જે ટાયરો ઉડે છે એ અલગથી. અત્યારે અમારો જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને જે ટ્રકના જે માલિકો છે એની પરિસ્થિતિ એવી છે કે જો ટોલ ભરવા જાય તો ટાયરવાળાને પૈસા નથી આપી શકતા, અને જો ટાયરવાળાને પૈસા આપી તો ટોલ ભરી શકીએ એવી પરિસ્થિતિ નથી. તો પ્રશાસનને અમારી એક નમ્ર અરજ છે કે પહેલાં રોડ બનાવે અને પછી ટોલની વાત કરે. 2008માં જ્યારે આ ટોલ બન્યો અને IRB કંપનીને એનું જે આપવામાં આવ્યું ત્યારે જે લોકોએ વાત કરેલી અને જે ગવર્મેન્ટે ત્યારે જે નોન્સ બનાવેલા, તો 15 વર્ષ પછી 2022માં આ ટોલની અવધિ પૂરી થયા પછી પણ આ લોકો પૂરેપૂરું ટોલ વસૂલે છે. ખરેખર ત્યારના જે નોર્મ્સ અને જે લખાણ છે એ પ્રમાણે 40% એ લોકોને મેન્ટેનન્સ માટે ટોલ લેવાનું હતું. હવે 100 ની જગ્યાએ આ લોકોએ 200 રૂપિયા ટોલ અમારા પર નાખી દીધું છે. એ બહુ મોટું ભારણ છે. તો મારી પ્રશાસનને એવી નમ્ર અરજ છે કે આ ટોલનો જે વધારો છે એ પાછો ખેંચવામાં આવે અને વાપી અને વલસાડ જિલ્લાની જે પ્રજાને જે આ તકલીફ છે જે રોડની, એ રોડ તાત્કાલિક ધોરણે જે એજન્સી છે એના ઉપર કાંઈ પણ ફાઇન નાખી. અને કારણ કે અમે જે રોડ છે એ રોડનો અમે ટોલ છે 1 વર્ષ ભરીએ છીએ, તો દર વર્ષે 4 મહિના ચોમાસાના આ રોડ અમને કામ આવતો નથી. અને આ રોડના જે ખાડા પડે છે એના હિસાબે જે અમારી ગાડીઓ અને ટાયરોને જે નુકસાન થાય છે એ બહુ મોટું નુકસાન હોય છે. ખાસ કરીને જે ટોલની વાત આપણે કરીએ છીએ, કયા કયા ટોલ છે? એક તો બોરિયાજી ટોલ છે જે નવસારી પાસે છે, એક બગવાડા ટોલ છે, એક ચારોટી ટોલ છે, અને બીજું જે ટોલ છે એ મનોહર પાસે છે. એ 4 ટોલ છે, NHI અને IRBની ભાગીદારીના ટોલ હતા. 2008માં જ્યારે એ લોકોનું ચાલુ થયું ત્યારે ટોલના જે નોર્મ્સ નક્કી હતા, દર વર્ષે જે 5-8% વધારો એવા નોર્મ્સ હતા, અને એ વધારા પ્રમાણે એ લોકોએ વધારો કરેલું. 2022માં આ ટોલની અવધિ પૂરી થતી ઓગસ્ટ મહિનામાં, એના પછી 40% ટોલ લેવાનું હતું. એની જગ્યાએ લોકોએ 100% ટોલ વસૂલી અને આના પછી પણ પાછો વધારો નાખ્યો. અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટર એસોસિએશન એના માટે PIL દાખલ કરેલ છે 2023માં ફેબ્રુઆરી મહિનામાં. એ બી કાગળો અમારી પાસે છે. અમે જે તે સમયે સ્ટે માટેની બી અરજી કરેલી છે, અમને સ્ટે નથી મળ્યું. કારણ કે NHIની વિરુદ્ધમાં કેન્દ્રનો કાયદો છે એવું કોર્ટ અમને જણાવે છે. અમે હાઈકોર્ટમાંથી અત્યારે સુપ્રીમમાં છીએ અને આજે પણ અમે સુપ્રીમમાં આના વિરુદ્ધ અરજી કરેલી છે.